चलो नमस्कार विद्यार्थी मित्रों, उष्मागतिशास्त्रनी अंदर आपणे केटली अगत्यनी टर्म भण्या छे। अत्यार सुधी जे भण्या ए फिजिकल उष्मागतिशास्त्र एटले भौतिक विज्ञान ने रिलेटेड आपणुं उष्मागतिशास्त्र हतुं। हवे जे आपणे वात करवा जई रह्या छे ए एन्थाल्पी फेरफार एनी शरूआत करे छे। वच्चे आपणे आंतरिक ऊर्जा अने एन्थाल्पी गणवा माटेना बे साधन एटले कैलरी मितिनी वात करी छे, पण एटलुं बधुं इम्पोर्टन्स नथी एटले आपणे एने छेल्ले डिस्कस करशुं। डायरेक्ट आपणे 6.4 जे आपेलो छे एन्थाल्पी फेरफार एनुं आपणे डिस्कशन करवा जई रह्या छे, बराबर। एमनी अंदर आपणे भणशुं प्रक्रिया एन्थाल्पी, प्रक्रिया एन्थाल्पी जेने डेल्टा एच रिएक्शन आमना वडे दर्शावामां आवे छे। आ एनी शुं छे, संज्ञा छे। प्रक्रिया एन्थाल्पी विषे आपणे वात करी छे। तमाम प्रकारनी जे एन्थाल्पी छे ए बधाने आपणे प्रक्रिया एन्थाल्पी तरीके ओळखीशुं, पण पछी आपणे एनी सिच्युएशन अनुसार एना जुदा जुदा प्रकारो एमना विषे आपणे डिस्कशन करवा जई रह्या छे। हवे आपणे जाणीए छे के कोई पण रासायनिक प्रक्रिया होय एमांथी प्रक्रियकનું શું થતું હોય, નિપજમાં રૂપાંતરણ થતું હોય। આ પરિવર્તનને આપણે આ રીતે દર્શાવે છે। આપણે જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થશે, તો કે પ્રક્રિયકનું નિપજમાં પરિવર્તન થાય, જેને આપણે શું લખીએ છીએ, તો કે પ્રક્રિયક, અને એમાંથી શું બને છે, તો કે નિપજો, આ પ્રક્રિયકો એમાંથી નિપજ આ રીતે દર્શાવવામાં આવે છે। આ વસ્તુ આપણે જાણીએ છીએ। તો આમ રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા ફેરફારને આપણે શું કહેશું, એન્થાલ્પી ફેરફાર કહેશું। માટે આપણે એમ કહેશું કે પ્રક્રિયા સાથે સંકળાયેલા, પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉર્જાના ફેરફાર અથવા તો ઉષ્માના ફેરફારને આપણે શું કહેશું, સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને, એન્થાલ્પી ફેરફારને આપણે પ્રક્રિયા એન્થાલ્પી કહેશું। પ્રક્રિયા એન્થાલ્પી કહે છે જેને ડેલ્ટા રિએક્શન એચ સંજ્ઞા વડે દર્શાવાય। ટૂંકમાં આ એવું કહેવા માંગે છે કે કોઈ પણ પ્રક્રિયા હોય એની સાથે સંકળાયેલો જે ઉર્જાનો ફેરફાર છે, જે એન્થાલ્પીનો ચેન્જીસ છે, એ તમામને પ્રક્રિયા એન્થાલ્પી કહેવામાં આવે છે, જેને ઇન શોર્ટ આ રીતે લખવામાં આવે છે। તો કોઈ પણ માટે પ્રક્રિયા એન્થાલ્પી એટલે શું, તો કે પ્રક્રિયા એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ, આપણે અહીંયા લખશું સમેશન, હું લખશું સમેશન, નિપજોની એન્થાલ્પીનો સરવાળો, પીનો સરવાળો, અને કૌંસમાં મૂકી દઈએ માઇનસ, શું આવશે, તો કે સમેશન, અહીંયા શું આવશે, પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો, આ એનું શું થશે, કોમન સૂત્ર થશે। તો એને સંજ્ઞા સ્વરૂપે લખીએ તો શું આવશે, સમેશન ઓફ જેટલા પણ છે બધાનો આપણે શું કરવાનું છે, સરવાળો કરવાનો છે। એ આઈ શું લખશું આપણે, તો કે એચ નિપજો, જેટલી પણ નિપજો છે એના તત્વયોગમિતીય ગુણાંક છે, બરાબર, માઇનસ સમેશન આઈ શું આવશે, તો કે બી આઈ, અહીંયા શું લખશું આપણે, એચ પ્રક્રિયકો, એના માટે શું થશે, સૂત્ર થશે। હવે બધા પદની ઓળખાણ આપીએ તો સમેશને શું બતાવે છે, તો કે સમેશનની સંજ્ઞા જેને સિગ્મા કહેવામાં આવે છે, શું કહેવાય, સિગ્મા, જે સરવાળા માટે વપરાય છે, સરવાળા માટે વપરાય। તમે જો એ આઈ તથા બી આઈ અનુક્રમે કોણ, તો કે અનુક્રમે નિપજો તથા પ્રક્રિયકોના શું છે, તત્વયોગમિતીય ગુણાંક, ગુણાંક શું છે, તત્વયોગમિતીય ગુણાંક લેવામાં આવે છે। તો આપણે એનું એક ઉદાહરણ લઈએ, દાખલા કે તમે જો CH4 મિથેન એનું ઓક્સિજનની હાજરીમાં દહન કરો એટલે શું બનાવશે, તો કે CO2 પ્લસ પાણી। તમે જો આ શું છે, AI ને BI અનુક્રમે નિપજો
અને પ્રક્રિયકોના સંતુલિત અવસ્થામાં તત્વયોગમિતીય ગુણાંક કેવી અવસ્થા સંતુલિત સમીકરણમાં કેવા સંતુલિત સમીકરણ હોય ને ત્યારે તો સમીકરણને આપણે સંતુલિત કરવું પડે ચલો સંતુલિત કરીએ તો જેટલા કાર્બન એટલા કાર્બન ડાયોક્સાઇડ જેટલા હાઇડ્રોજન એના કરતા અડધા પાણી બનશે ઓક્સિજન બે ને બે ચાર તો અહીં કેટલા મૂકવા પડશે બે આ સમીકરણ કેવું થઈ ગયું સંતુલિત હવે તમે જો અહીં કાંઈ નથી તો આનો તત્વયોગ ગુણાંક કેટલો કહેવાય એક આનો કેટલો છે બે આનો કેટલો છે કાંઈ નથી એટલે એક અને આનો કેટલો છે બે તો આના માટે આપણે સમીકરણ લખવું હોય તો પહેલાં આપણે લખશું કોમન સમીકરણ ડેલ્ટા રિએક્શન એચ ઇઝ ઇક્વલ ટુ હું લખશું સમેશન આઈ એ આઈ એચ નિપજો માઇનસ સમેશન આઈ બી આઈ શું આવશે એચ પ્રક્રિયકો શું આવશે પ્રક્રિયકો ઓકે હવે આપણે એમના માટે પદ મૂકીએ તો શું થશે તો પહેલાં આપણે નિપજો નિપજો કોણ છે સીઓ ટુ અને પાણી તો સીઓ ટુ અને પાણી માટે લખીએ તો જો પહેલાં સીઓ ટુ છે એટલે જો એચ એમ ઓફ સીઓ ટુ એચ એમ ઓફ શું આવશે સીઓ ટુ કેવા અવસ્થામાં છે તો કે ગેસ અવસ્થામાં એ નાના કાઉન્સમાં મૂકી દઈએ અને ત્યાર પછી આ જે ભાગ છે એને આપણે મોટા કાઉન્સની અંદર મૂકી દઈએ આ એક પદ થઈ ગયું બરાબર પછી બીજું શું આવશે તો કે પ્લસ બીજો ભાગ શું આવશે તો કે પ્લસ પ્લસ સ્વરૂપે આપણે દર્શાવીએ તમે જો એચ એમ સીઓ ટુ ગેસ પ્લસ શું આવશે તો કે ટુ મલ્ટીપ્લાય બે વડે ગુણશું શું આવશે એચ એમ શું આવશે એચ ટુ ઓ લિક્વિડ અને આપણે નાના કાઉન્સમાં મૂકી દઈએ આ કાઉન્સ શું કરી દઈએ પૂરો આ કેવો કાઉન્સ છે નિપજોનો કાઉન્સ છે કોના માટે લખ્યું જો એચ એમ સીઓ ટુ ગેસ પ્લસ ટુ કેટલા છે બે છે તો બે વડે ગુણવું પડશે ને આપણે કેમ કે બી આઈ બરાબર અહીંયા કેટલા છે બે ગુણવું પડશે ચાલો માઇનસ હવે શું આવશે પ્રક્રિયકો પ્રક્રિયકો માટે લખીએ તો શું આવશે એચ એમ સી એચ ફોર ગેસ નાના કાઉન્સમાં મૂકી દઈએ અને મોટા કાઉન્સમાં શું થશે પ્લસ શું આવશે ટુ મલ્ટીપ્લાય એચ એમ શું આવશે ઓ ટુ અને શું આવશે ગેસ નાના કાઉન્સમાં કાઉન્સ શું થઈ જશે પૂરો થઈ જશે ઓકે જ્યાં એચ એમ એ શું છે તો કે મોલર એન્થાલ્પી છે મોલર એન્થાલ્પીનો મતલબ શું થાય એક મોલ પદાર્થને આ જે પ્રોસેસ થશે એ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે એક મોલના સંદર્ભમાં એ આપણને બતાવે છે આમ એન્થાલ્પી ફેરફાર એ ખૂબ જ અગત્યની રાશિ છે એન્થાલ્પી ફેરફાર એ ખૂબ જ અગત્યની રાશિ છે કેમ કે જો ઔદ્યોગિક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાન અચલ રાખવું જરૂરી છે રાખવું પડે જો આ રાશિની જાણકારી હોય તો તેને ગરમ કરવું કે ઠંડુ કરવું તે જાણી શકાય તમે જો આ રાશિની આપણે ખબર હશે એન્થાલ્પીની તો આપણે નક્કી કરી શકશું ભાઈ એનું તાપમાન અચળ રાખવા માટે આપણે તાપમાન આપવું પડશે કે એમાંથી તાપમાનને આપણે શું કરવું પડશે ઓછું કરવું પડશે ઠંડુ કરવું પડશે આ બધી માહિતી આપણે મેળવી શકીએ છીએ ક્યારે જો આપણે આ રાશિનું જ્ઞાન હોય જેથી આપણે ગરમી આપી કે ઠંડુ પાડવું તેનું આયોજન કરી શકાય છે જાણી શકાય છે આ ઉપરાંત તાપમાન આધારિત સંતુલન અચળાંક ગણી શકાય આની ઉપયોગિતા આપી છે ઔદ્યોગિક રાસાયણિક સમીકરણ દરમિયાન તાપમાન જાળવવું છે તો આપણે આની માહિતી હશે તો આપણે તાપમાન જાળવવા માટે એને ઠંડુ કરવું કે ગરમ કરવું એનું આયોજન કરી શકાય ઉપરાંત તાપમાન આધારિત સંતુલન અચળાંકની ગણતરી કરી શકાય આ જે વાત કરી છે એ એન્થાલ્પી ફેરફારની જનરલ વાત કરી છે હવે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એન્થાલ્પી ફેરફારના પ્રકારો છે બરાબર એમાં આપણે જુદા જુદા પ્રકારની એન્થાલ્પીઓ ભણવાના છીએ પ્રમાણિત એન્થાલ્પી ભણશું બરાબર સર્જન એન્થાલ્પી ભણશું દહન એન્થાલ્પી ભણશું કલા રૂપાંતર એન્થાલ્પી ભણશું બોન ડિસોસોસિએશનની એન્થાલ્પી ભણશું દ્રાવણની એન્થાલ્પી ભણશું આવી જુદા જુદા પ્રકારની એન્થાલ્પી ભણશું પણ મૂળ આ બધી શું છે તો કે એન્થાલ્પી ફેરફાર જેને પ્રક્રિયા એન્થાલ્પી કહેવામાં આવે છે આ બધાના એ પેટા પ્રકાર છે પણ જેવી સિચ્યુએશન હશે ને એ સિચ્યુએશન પ્રમાણે એને નામ આપવામાં આવશે ફરી એક વાર આપણે સમજીએ જો
कोई पण रासायनिक प्रक्रिया होय ए रासायनिक प्रक्रिया दरमियान प्रक्रियक नो हमेशा निपज में परिवर्तन थतुं होय तेने आ रीते दर्शावाय। आनी साथे संकळायेल जो एन्थाल्पी फेरफार छे एने प्रक्रिया एन्थाल्पी कहेवाय, केम के प्रक्रिया थाय एटले चेन्जिस छे ने एटले प्रक्रिया एन्थाल्पी कहेवाय, जेने आ संज्ञा वडे दर्शावामां आवे छे। बीजुं એને સૂત્ર સ્વરૂપે દર્શાવો હોય તો નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો, આપણે કિંમતો મૂકી શકીએ જ્યાં સમેશન સરવાળા નિશાની છે એ અને બી અનુક્રમે નિપજો અને પ્રક્રિયકો જ્યારે સંતુલિત રાસાયણિક સમીકરણ હોય એના તત્વયોગ મિતિય શું છે ગુણાંકો છે, એક ઉદાહરણ લીધું છે। ઉદાહરણ આપણે આ કિંમતો મૂકીએ સમીકરણને આપણે આ રીતે દર્શાવી શકીએ। આમ એન્થાલ્પી ફેરફાર એ ખૂબ જ અગત્યની રાશિ છે। શું કામ અગત્યની રાશિ છે? કારણ કે કોઈપણ ઔદ્યોગિક રાસાયણિક સમીકરણ દરમિયાન તાપમાન આપણે અચળ રાખવું પડે છે। આ રાશિની જો જાણકારી હશે તો એને આપણે ગરમ કરવું કે ઠંડુ પાડવું એનું આયોજન કરી શકાય, ઉપરાંત તાપમાન આધારિત સંતોષાંકની પણ શું કરી શકાય ગણતરી આપણે કરી શકીએ। તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક એન્થાલ્પીઓ ભણવાની છે, એમાં પહેલી આપણે ભણીશું પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી, ઓકે, એની આપણે વાત કરીએ છીએ। ચાલો હવે આપણે એમાં પહેલી એન્થાલ્પી ભણવા જઈ રહ્યા છે જેને આપણે કહેશું પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી। પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી, પ્રક્રિયા માટે શું કહેશું આપણે પ્રમાણિત એન્થાલ્પી। કોઈ પણ એક પદાર્થ હોય એની પ્રમાણિત એન્થાલ્પી, માનો કે એનો ફેરફાર દર્શાવતો રિએક્શન માટે આપણે આવું લખીએ છીએ, પણ પ્રમાણિત શબ્દ આવે એટલે ઉપર આવું આપણે સિમ્બોલ એટલે આની ઉપર મૂર્ધક તરીકે મૂકવામાં આવે છે। આ એનો સિમ્બોલ છે પ્રમાણિતનો, બરાબર। હવે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર, પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયાની પરિસ્થિતિ ઉપર હોય, કોના ઉપર હોય? પ્રક્રિયાની પરિસ્થિતિ ઉપર હોય, માટે આપણે શું કરવું પડે? કોઈ પ્રમાણિત સ્થિતિ દર્શાવવી પડે, તેથી આપણે એના પર આધારિત હોય આપણે એમ કહીશું કે ભાઈ એન્થાલ્પી પ્રક્રિયાની પરિસ્થિતિ ઉપર હોય અથવા તો એના પર આધારિત હોય, પર આધારિત હોય, પ્રક્રિયાની પરિસ્થિતિ ઉપર આધારિત હોય, માટે આપણે શું કરવું પડશે? તો કે આથી આપણે કોઈ પ્રમાણિત પરિસ્થિતિ દર્શાવવી પડે, આથી આપણે પ્રમાણિત સ્થિતિ દર્શાવવી પડે, આના માટે કોઈ પ્રમાણિત સ્થિતિ આપણે દર્શાવવી પડે। તો આમ પ્રમાણિત એન્થાલ્પી ક્યારે કહેવાય? તો આપણે એમ કહીશું કે જો પ્રમાણિત એન્થાલ્પી જ્યારે પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ પદાર્થો પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ પદાર્થો એ પછી પ્રક્રિયા કોઈ કે નિપજો હોય બધા જ પદાર્થો પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે થતો ફેરફાર, આની વ્યાખ્યા આપી છે આપણે। પ્રમાણિત એન્થાલ્પી ક્યારે કહેવાય? તો કે પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ પદાર્થો, એનો મતલબ કે તમે જો આ પ્રક્રિયક છે ને એ પ્રક્રિયકની પ્રમાણિત સ્થિતિથી શરૂ કરવાનું, સ્થિતિથી શરૂ કરી અને નિપજ સુધી જશો તો નિપજની શું લાવવાની છે આપણે? પ્રમાણિત સ્થિતિ લાવવાની છે। શું લાવવાની છે? પ્રમાણિત સ્થિતિ લાવવાની છે। આ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એને આપણે શું કહીશું? એની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખશું। શરૂઆત પણ પ્રમાણિતથી કરવાની અને પહોંચવાનું પણ ક્યાં સુધી છે? પ્રમાણિત સુધી, નિપજનું પ્રમાણિત સ્વરૂપ આવે ત્યાં સુધી જવાનું છે। તો હવે આપણે પ્રશ્ન એ થાય કે ભાઈ પ્રમાણિત સ્વરૂપ એટલે શું? પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો આપણે એમ કહીશું કે જો પ્રમાણિત અવસ્થા એ નિશ્ચિત તાપમાને અને એક બાર દબાણે હોય કોઈ પણ પદાર્થની નિશ્ચિત તાપમાને અને એક બાર દબાણે દ્રવ્યની જે અવસ્થા હોય તેને તેની પ્રમાણિત અવસ્થા કહેવાય, અવસ્થા કહે છે। કોઈ પણ પદાર્થની નિશ્ચિત તાપમાને અને એક બાર દબાણે દ્રવ્યની જે અવસ્થા શક્ય હોય એને એની
प्रमाणित अवस्था कहेवामां आवे छे, केम के एच अवस्था ए शुद्ध स्वरूपे होय। केवा स्वरूपे होय? शुद्ध स्वरूपे होय। हवे सामान्य रीते निश्चित तापमान केटलुं लेवाय छे खबर? तो के सामान्य रीते आ निश्चित तापमान ए 298 केल्विन लेवामां आवे छे। केटलुं लेवामां आवे छे? 298 केल्विन लेवामां आवे छे। एटलो मतलब व्याख्या एवी थशे के कोईपण पदार्थनी 298 केल्विन तापमाने, 298 केम लीधुं? केम के ओरडानुं તાપમાનને દબાણ છે, એટલા તાપમાનને દબાણે દ્રવ્યની જે અવસ્થા હોય, દાખલા તરીકે હવે હું કહું કે ભાઈ પાણી છે ને એના ત્રણ સ્વરૂપો હોય, ઘન હોય, પ્રવાહી હોય અને વાયુ હોય, પણ 298 કેલ્વિન તાપમાને અને એક બાર દબાણે કેવું હોય? લિક્વિડ। માટે પાણીની પ્રમાણિત અવસ્થા શું કહેવાય? પ્રવાહી। યાદ રાખજો, પાણીની પ્રમાણિત અવસ્થા કઈ કહેવાય? પ્રવાહી કહેવામાં આવે છે। તમે જો ઇથેનોલની વાત કરીએ, C2H5OH ઇથેનોલ, 298 કેલ્વિન તાપમાન એક બાર દબાણે કેવું હોય? તો કે લિક્વિડ। માટે કેવી હશે? તો કે પ્રવાહી। બાકી તમે જો કે સામાન્ય રીતે આપણે પાણી શબ્દ આવે ને એટલે મગજમાં પ્રવાહી જ આવી જાય, પણ એ ઘન પણ હોય બરફ સ્વરૂપે અને વાયુ પણ હોય વરાળ સ્વરૂપે, છતાં પણ આપણે પાણી કહીએ છીએ। ચાલો તમને માઇન્ડમાં લોખંડ આવે છે, લોખંડ એટલે આયર, તો લોખંડ જે છે કેવો હશે? સોલિડ। તેની અવસ્થા કેવી થશે? ઘન થશે। દાખલા તરીકે આપણે ઓક્સિજનની વાત કરીએ, ઓક્સિજન જે છે એ કેવો હોય? તો કે ગેસિયસ ફોર્મમાં હોય, તો આપણે શું કહેશું? વાયુ। તો કે ઓરડાના તાપમાને દબાણે દ્રવ્યની જે અવસ્થા શક્ય હોય ને એને એની પ્રમાણિત અવસ્થા કહેવામાં આવે છે। દાખલા તરીકે સોડિયમ છે ને, સોડિયમ એ સોલિડ હોય તો એનું શું થશે? ઘન થશે। દાખલા તરીકે બ્રોમિન, આવર્ત કોષ્ટકમાં બે તત્વો પ્રવાહી હોય ઓરડાના તાપમાને દબાણે, તમે જાણો છો કોણ? બ્રોમિન અને બીજું કોણ હોય? મર્ક્યુરી। તો બ્રોમિન પણ કેવું છે? તો કે પ્રવાહી, કેમ કે એની અવસ્થા કેવી હશે? લિક્વિડ હશે। તમે જો ક્લોરિન હશે તો કેવો હશે? વાયુ। એ ઓરડાના તાપમાને દબાણે ગેસિયસ ફોર્મમાં હોય તો આપણે એનું શું લેશું? વાયુ લેશું। ઇન શોર્ટ તમારે આ વ્યાખ્યા એટલું જ યાદ રાખવાનું છે, ઓરડાના તાપમાને દબાણે એટલે કે 298 કેલ્વિન તાપમાને દબાણે દ્રવ્યની જે અવસ્થા શક્ય હોય એ અવસ્થાને એની પ્રમાણિત અવસ્થા કહેવામાં આવે છે। તમને હવે કોઈક પૂછે કે ભાઈ પાણીની પ્રમાણિત અવસ્થા કઈ? પ્રવાહી। લોખંડની કઈ? ઘન। ઇથેનોલની કઈ? પ્રવાહી। ઓક્સિજનની કઈ? વાયુ। નાઇટ્રોજનની કઈ? વાયુ। બાકી નાઇટ્રોજન છે એને પણ ઘન બનાવી શકાય, એને પણ પ્રવાહી બનાવી શકાય, ઓક્સિજનને પણ ઘન બનાવી શકાય, એને પણ પ્રવાહી બનાવી શકાય, પણ ઓરડાના તાપમાને દબાણે જે અવસ્થા શક્ય હોય એને જ એની પ્રમાણિત અવસ્થા કહેવામાં આવે છે। આમ પ્રમાણિત એન્થાલ્પી ફેરફારને દર્શાવવા, એને દર્શાવવા માટે આપણે ડેલ્ટા આર એચ ઉપર આવું મૂર્ધક મુકાય છે। શું મુકાય છે? મૂર્ધક મુકાય છે, એટલે આ રીતે દર્શાવે છે ડેલ્ટા રિએક્શન એચ। આર એટલે શું છે? રિએક્શન, અને એના ઉપર આ રીતે મૂર્ધક દર્શાવવામાં આવે છે। તો આ એનો શું છે? સિમ્બોલ થઈ ગયો। ઓકે, ટૂંકમાં પહેલા પ્રકારની એન્થાલ્પી આપણે ભણ્યા, શરૂઆત કરવાની ક્યાંથી? હવે જો આપણે એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ જો આ H2 ગેસિયસ ફોર્મમાં, O2 ગેસિયસ ફોર્મમાં પ્રક્રિયા કરીને શું બનાવે છે? પાણી બનાવે છે, પછી શું બનશે? તો કે પાણી બનશે, પહેલાં પાણી કેવું બનશે? ગેસ, અને પછી ઠંડુ પાણી કેવું બનશે? લિક્વિડ। તમે જો બે તબક્કા છે પ્રક્રિયા કરવા માટે, આનો ભલે અડધો મોલ છે એ પછીની વાત છે, પણ હું કર્યું શરૂઆત ક્યાંથી કરી? અહીંયાથી। હવે મને કહો હાઇડ્રોજન એની પ્રમાણિત અવસ્થામાં છે, કેમ કે ઓરડાના તાપમાને દબાણે કેવું હોય? વાયુ। ઓક્સિજન પણ પ્રમાણિત અવસ્થામાં છે, તો શરૂઆત ક્યાંથી કરી? પ્રમાણિત અવસ્થાથી। હવે બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને પેલા પાણી કેવું બને છે? વરાળ બને છે। જો તો અહીંયા પણ કંઈક એન્થાલ્પીનો ફેરફાર થયો છે, પછી શું થશે? આ વાયુ છે એ તો એની પ્રમાણિત અવસ્થા નથી, પાણીની પ્રમાણિત અવસ્થા તો કેવી છે? પ્રવાહી। તો વાયુમાંથી પ્રવાહી થશે એટલે ઠંડુ પડશે, આ ઠંડુ પડે એ દરમિયાન પણ ઉર્જાનું શું થશે? ફેરફાર થશે, ઉષ્મા ગુમાવીને પ્રવાહી બનશે, તો અહીંયા પણ ફેરફાર થશે। માનો કે અહીંયા ફેરફાર H1 છે, અહીંયા શું છે? H2 છે, તો કુલ ફેરફાર કેટલો કહેવાય? રિએક્શન H એ કેટલો કહેવાય? તો કે H1 પ્લસ H2ના સરવાળા જેટલો હોય, અને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય, કેમ કે શરૂ પ્રમાણિતથી કર્યું હતું અને પહોંચ્યા પણ ક્યાં સુધી? પ્રમાણિત સુધી, તો આને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવામાં આવે છે। હવે તમને આ ખબર પડવી જોઈએ કે ઓરડાના તાપમાને દબાણે દ્રવ્યની જે અવસ્થા શક્ય હોય એને એની પ્રમાણિત એન્થાલ્પી કહેવામાં આવે છે। ઓકે, આ વ્યાખ્યા પણ અગત્યની છે, રેડી?
चलो तो पहला प्रकार की एन्थाल्पी आपणे अहींया भणी चूक्या छे। चलो हवे आपणे कला रूपांतरण एन्थाल्पी आपणे बीजा प्रकार की एन्थाल्पी नी वात करीए छे। हवे कला रूपांतरण एटले शुं? तो के जो घननु प्रवाही, प्रवाहीनु वायु के घननु डायरेक्ट वायु, आज चेन्जिस थाय छे। कला एटले भौतिक स्थिति, घनमांथी प्रवाही अवस्था, प्रवाहीमांथी वायु अवस्था, अथवा तो घननु डायरेक्ट वायु में रूपांतर थाय। आ त्रण घटना विषे तमे भण्या हशो। तमे जो के घननु प्रवाही बने नहीं, घटना ने कहेवाय गलन, तो आनी साथे संकळायेलो फेरफार एने गलन एन्थाल्पी कहेवाय। केम के एमनन फेरफार नहीं थाय, उष्मानो फेरफार थशे। प्रवाहीमांथी वायु बने तो एने बाष्पायन, आ घटना ने हुं कहेवाय बाष्पायन, अने डायरेक्ट घननु वायु बने तो एने कहेवाय ऊर्ध्वपातन, एने हुं कहेवाय ऊर्ध्वपातन। तो कला रूपांतरण नी अंदर आपणे आवी त्रण प्रकारनी एन्थाल्पी भणवानी छे। एक गलन एन्थाल्पी, बाष्पायन एन्थाल्पी, अने तीजी भणशुं आपणे ऊर्ध्वपातन एन्थाल्पी। चलो शुरुआत करिए आपणे एमां पहेलुं गलन एन्थाल्पी। पण पहेला आपणे थोड़ी जनरल वातो करिए। जो कला रूपांतरण ए उष्मा फेरफार समाविष्ट छे। उदाहरण तरीके बरफने पिघाळवा माटे उष्माની જરૂર પડે છે। આપણે જાણીએ છીએ કે કલા પરિવર્તનમાં ઉષ્માની જરૂર પડે છે। દાખલા તરીકે તમે જો કે બરફને પીગાળવા ઉષ્મા જોઈશે। બરફને આપણે જો પીગાળવો છે તો આપણે શું કરવું પડશે? ઉષ્માની જરૂર પડશે। આમ ગલન અચળ દબાણે અને તાપમાન કેવું રહેશે? કલા પરિવર્તન દરમિયાન અચળ રહેશે। આમ કલા પરિવર્તન અચળ દબાણે તથા પરિવર્તન દરમિયાન તાપમાન અચળ રહે છે। શું રહે છે? અચળ રહે છે। યાદ રાખજો, કોઈ પણ ચેન્જીસ થાય ને ત્યારે હંમેશા એનું જે ચેન્જીસ હોય ને એ દરમિયાન એનું તાપમાન કેવું રહેશે? અચળ રહેશે। ખાલી શું થાય છે? એની અવસ્થા બદલાય છે। શું બદલાય છે? અવસ્થા બદલાય છે। યાદ રાખજો કે ભાઈ મારે ઘનનું પ્રવાહી બનાવવું છે, તો માની લો કે બરફ હશે ને, એમાં આપણે જાણીએ છીએ કે ભાઈ પાણીનો એક અણુ, આ પાણીનો બીજો અણુ, આ પાણીનો ત્રીજો અણુ, પાણીનો ચોથો અણુ, તો આ પાણીના જે અણુ છે એમની વચ્ચે હોય આંતરાણ્વીય એચ બંધ હોય, અને આંતરાણ્વીય એચ બંધને આપણે તોડવા માટે જે શક્તિ આપવી પડે એને શું કહેવાય? ગલન એન્થાલ્પી કહેવાય। ખાલી એ શું બનશે? ઘનનું પ્રવાહી બનશે, એના તાપમાનમાં ચેન્જીસ કરશે નહીં, એને આપણે કહેશું। ચાલો તો એમાં આપણે પહેલો જે પ્રકાર છે ને એ ભણીએ છીએ, બરાબર? બી આપણે ભણીએ છીએ, એમાં પહેલો પ્રકાર છે ગલન એન્થાલ્પી, બરાબર? ગલન એન્થાલ્પી જેને ડેલ્ટા ફ્યુઝન એચ પ્રમાણિત હોય એટલે આપણે આ રીતે દર્શાવશું। ડેલ્ટા ફ્યુઝન એચ વડે દર્શાવવામાં આવે છે। ઓકે, આ જે ડેલ્ટા ફ્યુઝન એચ છે એ શું છે? તો કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર। માની લો કે પ્રવાહીનું ઘન બને તો એટલી ઉષ્મા એ શું કરતો હશે? મુક્ત કરતો હશે। આપણે જાણીએ છીએ કે બરફને પીગાળવા માટે ઉષ્માની જરૂર પડે, તો માનો કે પીગળીને પ્રવાહી થઈ ગયો, પણ પ્રવાહીનું પાછું ઘન બનાવવું છે તો એટલી ઉર્જા એને શું કરવી પડશે? રિલીઝ કરવી પડશે, કેમ કે ઉર્જાનું સર્જન કે વિનાશ થતો નથી। એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે એને શું કરી શકીએ? રૂપાંતરણ કરી શકીએ। તો આ એન્થાલ્પીને આપણે ગલન એન્થાલ્પી તરીકે ઓળખશું। ચલો તો આપણે એની વ્યાખ્યા આપીએ, શું કહેવાય ગલન એન્થાલ્પી? તો કે એક મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી ગલન કરતાં તેની સાથે સંકળાયેલો ફેરફાર એને પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા તો ગલનની મોલર એન્થાલ્પી કહેવામાં આવે છે। પણ ત્યારે તાપમાન અચળ રહેશે અને દબાણ પણ કેવું રહેશે? અચળ। ઘન પદાર્થ છે એટલે દબાણની એટલી બધી અસર થશે નહીં, છતાં પણ આપણે એની વ્યાખ્યા દરમિયાન એનો શું કરી દઈશું? આપણે ઉલ્લેખ કરી દઈશું, બરાબર? એક મોલ ઘન પદાર્થને અચળ તાપમાને અને દબાણે પ્રવાહીમાં રૂપાંતર દરમિયાન થતો
ઉષ્માનો ફેરફાર, અચલ તાપમાને દબાણ, તાપમાન પણ અચલ રહેશે અને દબાણ પણ કેવું રહેશે, અચલ રહેશે. એટલે એક મોલ ઘન પદાર્થને અચલ તાપમાને દબાણે પ્રવાહીમાં રૂપાંતર કરવા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર જેને પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા તો મોલર એન્થાલ્પી કહેવાય, એન્થાલ્પી કહે છે. આ એની શું થશે વ્યાખ્યા આપણને જોવા મળશે. પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા તો મોલર એન્થાલ્પી કહેવામાં આવે છે. પ્રમાણિત અવસ્થામાંથી ચેન્જીસ કરીએ છીએ. ચલો ચેન્જીસ આપણે માનો કે પાણીનું ઉદાહરણ લીધું છે તો H2O કેવું હોય, લિક્વિડ એની પ્રમાણિત અવસ્થા છે. એમાંથી શું બને છે, સોરી સોલિડ એની અવસ્થા છે, એમાંથી શું બનશે લિક્વિડ, આ ગેસમાં એનું લિક્વિડમાં એનું શું થાય છે રૂપાંતરણ થાય છે. તો આ દરમિયાન આપણે ઉષ્મા આપવી પડે, આપવી પડે. આ જે આપવી પડતી ઉષ્મા છે ને એને કહેવાય ડેલ્ટા ફ્યુઝન H. શું કહેવાય, ડેલ્ટા ફ્યુઝન H. અને આ ડેલ્ટા ફ્યુઝન Hનું મૂલ્ય કેટલું છે તો કે ફિક્સ જ હોય, કેટલું છે તો કે પાણી માટે ડેલ્ટા ફ્યુઝન Hનું મૂલ્ય 6 kJ/mol. આ કેવું હોય, પ્રતિ મોલે ગણવામાં આવે છે. ટૂંકમાં એક મોલ ઘન પદાર્થને, એક મોલ એટલે કેટલો, 18 ગ્રામ, પાણી માટે 18 ગ્રામ થશે. 18 ગ્રામ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે મારે 6 kJ ઉર્જાની જરૂર પડશે. પ્રતિ મોલે એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. અને ફ્યુઝન એન્થાલ્પી કહેવાય. ફ્યુઝન એન્થાલ્પી કેવી છે, અચળ રાશિ છે. એ તમે ગમે ત્યાં ચેક કરશો બધે કેટલો જવાબ હશે, 6 જ આપણને જોવા મળશે. એટલે જુદા જુદા પદાર્થની આપણે ગલન એન્થાલ્પી આપેલી હશે જે કેવી હશે, ફિક્સ આંકડા સ્વરૂપે જોવા મળશે. જો આ ટેબલ છે ને એમાં બધા માટે આ ફ્યુઝન એન્થાલ્પી આપી છે, 0.72 એમોનિયાની આપી, HCLની આપી છે, આ બધા માટે હું આપ્યું છે આપણે ગલન એન્થાલ્પી આપી છે. એ રીતે એની વેપરાઇઝેશન એન્થાલ્પી પણ આપી હોય. હંમેશા યાદ રાખજો, ગલન એન્થાલ્પી કરતાં વેપરાઇઝેશન એન્થાલ્પી કેવું હોય, એના કરતાં વધારે મૂલ્ય હશે. કેમ કે હું કામ વધારે હશે, કારણ કે આમના કરતાં આપણે તાપમાન કેવું આપવું પડશે, વધારે આપવું પડશે. ઓકે, એના ચેન્જીસ દ્વારા આપણે કરી શકીએ છીએ. તો આમ તમે જાણો છો કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કેવી છે આ એન્થાલ્પી, કેવી છે, શોષક પ્રક્રિયા છે. એટલે આ રીતે દર્શાવવામાં આવે છે, ફ્યુઝન H વડે દર્શાવવામાં આવે છે. શોષક એટલે ડેલ્ટા H નું મૂલ્ય કેવું આવશે, ધન. આપણે એન્થાલ્પી વખતે શીખ્યા હતા ખબર કે એન્થાલ્પી ફેરફાર એ શોષક માટે હંમેશા કેવો હોય, પોઝિટિવ હોય, અને શેપક માટે કેવો હોય, નેગેટિવ હોય. અહીંયા ધન મૂલ્ય છે એનો મતલબ આપણે ઉષ્મા આપવી પડે છે. પણ આના કરતાં ઉલટું, પ્રવાહીનું ઘન બનાવે તો -6 kJ/mol આવશે, બરાબર. એ કેવું છે, શેપક એ ઉત્પન્ન થવું દર્શાવે છે. એટલે એનું મૂલ્ય કેવું આપણને જોવા મળશે, માઇનસ થતું જોવા મળશે. ચાલો, તો આપણી પહેલી વ્યાખ્યા થઈ ગઈ. હવે આપણે બીજી વ્યાખ્યા આપીએ. બીજી વ્યાખ્યા છે બાષ્પાયન એન્થાલ્પી, બરાબર, જેને સંજ્ઞા RH, બરાબર. પણ એ જગ્યાએ હું લખશું ડેલ્ટા વેપરાઇઝેશન H. આ રીતે આપણે લખી શકીએ. તો આમાં હું લખીશું, એક મોલ પ્રમાણિત પ્રવાહીને અચલ તાપમાને, એક મોલ પ્રવાહીને અચળ તાપમાને અને દબાણ હેઠળ, એક મોલ પ્રવાહીને અચલ તાપમાને દબાણ હેઠળ બાષ્પાયન કરવા માટે અચલ દબાણ એટલે કેટલું લઈશું આપણે, 1 bar, બાષ્પાયન કરવા માટે જરૂરી ઉષ્માને પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી કહેવામાં આવે છે. બાષ્પાયન અથવા તો મોલર એન્થાલ્પી કહેવામાં આવે છે, એન્થાલ્પી અથવા મોલર એન્થાલ્પી કહેવામાં આવે છે, પ્રમાણિત મોલર એન્થાલ્પી કહેવામાં આવે છે. હવે આમનું આપણે ઉદાહરણ લેવું હોય તો જો આ H2O છે, કેવું છે, લિક્વિડ, એનું શું બનશે તો કે H2O આ ગેસમાં કન્વર્ટ થશે. તો એના માટે ડેલ્ટા વેપરાઇઝેશન H પ્રતિ મોલે કેટલી હોય તો કે 40.79 kJ/mol આપણને જોવા મળે છે. આ એની શું થશે, બાષ્પાયન એન્થાલ્પી થશે. ઓકે, તો જો એક મોલ રૂપાંતર થશે, આ એવો ચેન્જીસ છે, ખાલી ચેન્જીસ થઈ છે ને એ
मानो के बरफ 0 डिग्री सेल्सियस माथी 0 डिग्री धरावतु पानी बने छे, ए चेन्जिस एने गलन एन्थाल्पी कहेवाय। पछीनु तापमान वधारवानु नथी। 100 डिग्री सेल्सियस धरावतु पानी छे, 100 डिग्री सेल्सियस धरावती वराळमां रूपांतर थाय, आ चेन्जिस छे एना माटेनो एन्थाल्पी फेरफार छे। एमनी वच्चेनो आंતરઆણ્વીય બળ તોડવા માટે જે શક્તિની જરૂર પડે એમની આપણે વાત કરીએ છીએ। તાપમાન વધારવાનું નથી, કેમ કે તાપમાન વધારવા ઘટાડવા માટે આપણે ઉષ્માધારિતાની વાત કરી હતી, ખબર કે કોઈ પણ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું છે તો આપણે જરૂરી ઉષ્માને ઉષ્મા ક્ષમતા કહેવાય, 2 ડિગ્રી તો બમણી, 3 ડિગ્રી તો 3 ગણું, આ એનું તાપમાન વધારા સાથે સંકળાયેલું છે। તો આ રીતે આપણે એની વ્યાખ્યા આપી શકીએ। ચાલો તો આપણે ત્રીજી વ્યાખ્યા પણ સાથે સાથે આપી દઈએ। ત્રીજી વ્યાખ્યા કેવી છે? ઉદ્વપાતન એન્થાલ્પી છે। કેવી છે? ઉદ્વપાતન એન્થાલ્પી છે। આ ગલન એન્થાલ્પીની વ્યાખ્યા છે। ઉદ્વપાતન માટે આપણે સેમ વ્યાખ્યા આપી શકીએ। 1 મોલ ઘન પદાર્થને અચળ તાપમાને તથા દબાણ હેઠળ તેનું ઉદ્વપાતન કરવા માટે જરૂરી ઉષ્મા જેને પ્રમાણિત ઉદ્વપાતન એન્થાલ્પી અથવા તો શું કહેવાય, મોલર એન્થાલ્પી કહે છે। ઉદ્વપાતન એન્થાલ્પી અથવા તો શું કહેવાય, મોલર એન્થાલ્પી કહેવામાં આવે છે। એમનું આપણે ઉદાહરણ લઈએ તો જો સબ્લિમેશન એન્થાલ્પી કેટલી છે, જો વેપરાઇઝેશન એને બાષ્પાયન કહેવાય, ફ્યુઝન એને ગલન કહેવાય, એ રીતે માની લો કે CO2 સોલિડ સ્વરૂપે છે, એનું ઉદ્વપાતન થાય એટલે CO2 ડાયરેક્ટ ગેસમાં રૂપાંતર થાય। કેટલાક પદાર્થ એવા હોય કે ઘનનું ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થાય એવા પદાર્થને ઉદ્વપાતી પદાર્થ કહેવાય। દાખલા તરીકે કપૂર ઉદ્વપાતી પદાર્થ છે, એમ ઘન CO2 પણ ઉદ્વપાતી છે, તેના માટે ડેલ્ટા સબ્લિમેશન એટલે કેવી એન્થાલ્પી કહેવાય, સબ્લિમેશન મીન્સ ઉદ્વપાતન, અને એનું મૂલ્ય કેટલું છે, 73 આપણને જોવા મળશે, 73 કિલો જૂલ પર મોલ એમનું મૂલ્ય છે। તો એના માટેનો ચેન્જીસ છે। તો આ રીતે આપણે એને ચેન્જીસ દર્શાવી શકીએ। ટૂંકમાં 1 મોલ ઘન પદાર્થ એટલે 44 ગ્રામને આપણે 44 ગ્રામ ગેસમાં કન્વર્ટ કરવું છે તો એટલી ઉષ્મા આપવી પડશે, 18 ગ્રામ પાણીને 18 ગ્રામ વરાળમાં રૂપાંતર કરવું છે તો એટલી ઉષ્મા આપવી પડશે, અને આ જે છે એના માટે આપણે એટલી ઉષ્મા આપવી પડશે। તો આ રીતે આપણે એનું સબ્લિમેશન કરી શકાય। તો આમ જો ઉદ્વપાતન ઘન પદાર્થ સીધો જ બાષ્પમાં ફેરવાય છે, આમ ઘન CO2 તથા સૂકા બરફને 195 કેલ્વિન તાપમાને ઉદ્વપાતન પામે, અને સબ્લિમેશન એન્થાલ્પી કેટલી છે, 25.2 કિલો જૂલ પર મોલ છે, સોરી અહીંયા 25.2 કિલો જૂલ પર મોલ છે, કિલો જૂલ પર મોલ છે। એ રીતે બીજું આપણે આપ્યું છે નેપ્થેલિન, બીજું આપણે આપ્યું છે નેપ્થેલિન, નેપ્થેલિન છે ને આપણે કાર્બનિકની અંદર ભણશું। નેપ્થેલિન એ કેવું છે, તો કે આવો પદાર્થ છે, કાર્બનની સંખ્યા કેટલી હોય, 10, કેટલી હોય, 10, C10 હોય બરાબર, અને H કેટલા હશે, તો કે બધી જગ્યાએ આપણે હાઇડ્રોજન ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, અહીંયા બે જગ્યાએ હાઇડ્રોજન હશે નહીં એટલે કેટલા આવશે, 8, ઓકે, બેન્ઝિનમાં આપણે લખીએ છીએ C6, આ નેપ્થેલિનનું ઉદાહરણ છે। તો આમનું ઉદ્વપાતન થાય તો નેપ્થેલિન માનો કે લિક્વિડ એટલે સોરી સોલિડ હશે, એમાંથી ગેસમાં કન્વર્ટ થશે તો ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર 73 કિલો જૂલ પર મોલ આપણને જોવા મળે છે। ટૂંકમાં આ રીતે આપણે એન્થાલ્પી ફેરફારની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ। તો જો તમને લાસ્ટમાં આપણને સમજવા માટે આપ્યું છે કે એન્થાલ્પી ફેરફારની માત્રા પદાર્થના આંતરઆણ્વીય આકર્ષણ ઉપર ડિપેન્ડ છે। માનો કે પદાર્થના અણુ વચ્ચે જ્યારે ઘન અવસ્થા હોય ત્યારે ઘન અવસ્થામાં અણુ અણુ વચ્ચે કેવા પ્રકારનું આંતરઆણ્વીય આકર્ષણ છે એ એનું શું કરશે, નક્કી કરશે। માનો કે આંતરાણ્વીય આકર્ષણ મજબૂત હશે તો વધારે ઉષ્માની જરૂર પડશે, આંતરાણ્વીય આકર્ષણ ઓછું હશે તો ઓછી ઉષ્માની જરૂર પડશે। દાખલા તરીકે પાણીને આપણે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવું છે પાણીને, તો પાણીમાં આંતરાણ્વીય એચ બંધ હોય તો વધારે ઉષ્માની જરૂર પડશે, પણ એસિટોન તો કે એમાં ધ્રુવીય આકર્ષણ હોય, એસિટોન એટલે આ એક પદાર્થ છે એસિટોન, એસિટોનની અંદર કેવું હોય, ધ્રુવીય આકર્ષણ હોય, તો તમે જાણો છો કે દ્વિધ્રુવીય આકર્ષણ એ હાઇડ્રોજન બંધ કરતાં કેવું હોય, નબળું હોય, તો તોડવા માટે ઓછી શક્તિની જરૂર પડશે। આમ માત્રા ઉપર ડિપેન્ડ કરે છે, તેના પર આધાર રાખે, ઉદાહરણ તરીકે પાણી પ્રવાહી સ્થિતિમાં પ્રબળ હાઇડ્રોજન બંધ હોય જ્યારે પ્રવાહી અવસ્થામાં જકડી રાખે છે, જ્યારે એસિટોન કાર્બનિક પ્રવાહી માટે દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓ સૂચક રીતે કેવી હોય, નબળી હોય, આથી 1 મોલ પાણીને
एक मोल एसिटोन बाष्प में रूपांतर करने माटे ओछी उष्मा की जरूरत पड़े केटलाक पदार्थना प्रमाणिक गलन एन्थाल्पी और वेपराइजेशन एन्थाल्पी उदाहरण अपने आमा आपेला छे, तमे एनो अभ्यास करी शको छो। ओके चलो तो आज आपणे अहींया बे प्रकारनी एन्थाल्पी भण्या छे, बराबर समझो, एना दाखलाओ पण आपणे गणीशुं। क्या क्या बे? तो के एक प्रक्रिया एन्थाल्पी, प्रक्रिया एन्थाल्पी नी अंदर पहेलो प्रकार आपणे भण्या प्रमाणिक प्रक्रिया एन्थाल्पी और बीजो प्रकार भण्या कला रूपांतरण एन्थाल्पी। एना त्रण पेटा प्रकार भण्या आपणे, गलन, वेपराइजेशन और सब्लिमेशन। ओके आ चेन्जिस छे ए दरमियान थतो एन्थाल्पी फेरफार। नेक्स्ट टाइम आपणे पछी सर्जन एन्थाल्पी, दहन एन्थाल्पी आमना विषे वातो करीशुं।